नमस्ते, मैं सर डॉक्टर भरत सिलोरिया बिल्कुल महिला कॉलेज प्रबंधक। आज बीकॉम सेमेस्टर 5 मैनेजमेंट अकाउंट 1 एना रूल थी रहा है। खास कर आप भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी साथ संकड़ेला है और आ वर्षे अभ्यासक्रम में फेरफार थे तो ये प्रमाण आप जो है सब प्रथम आप लेक्चर की शुरुआत अभ्यासक्रम करी तो मैनेजमेंट अकाउंट अभ्यासक्रम ने कुल 4 चेप्टर में विभाजित करेलो है। नाणा
તમે ક્યાં ક્યાં રોકો છો એટલે કે પ્રાપ્તિ અને ઉપયોગ દર્શાવતું એક પ્રકારનું પત્ર. તો પેલા પેલા એનો અર્થ જોઈએ. સામાન્ય રીતે ધંધાકીય વ્યવહારોના પરિણામે ભંડોળમાં થતા ફેરફારને ભંડોળ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. બીજા અર્થમાં કાર્યશીલ મૂડીમાં થતા ફેરફાર અને કુલ સાધનોમાં થતા ફેરફારના પરિણામે ધંધાકીય એકમમાં ભંડોળ આવે અને જાય, એટલે કે ભંડોળમાં વધારો કે ઘટાડો થાય તેને ભંડોળ પ્રવાહ પત્ર કહેવામાં આવે. દાખલા તરીકે ઇક્વિટી શેર મૂડી દ્વારા નાણાં મેળવવામાં આવે, પ્રેફરન્સ શેર મૂડી દ્વારા નાણાં મેળવવામાં આવે, ડિબેન્ચર દ્વારા નાણાં મેળવવામાં આવે, તો ધંધાની અંદર ભંડોળ આવે. એના દ્વારા મકાન ખરીદવામાં આવે, યંત્રો ખરીદવામાં આવે, જમીન ખરીદવામાં આવે, કોઈ પણ નાણાંની ચૂકવણી કરવામાં આવે, તો એ ભંડોળનો ઉપયોગ કહેવાય. આ બે ને દર્શાવતો પત્ર એટલે ભંડોળ પ્રવાહ પત્ર. એટલે એના આધાર પૂર્વમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે બીજો એક અર્થ જોઈએ તો કે ધંધાકીય એકમમાં બે પ્રકાર સરવૈયાના પત્રકના સમયગાળા દરમિયાન ભંડોળ પ્રવાહમાં થયેલા ફેરફારો દર્શાવવા માટે તૈયાર કરવામાં આવતા પત્રકને ભંડોળ પ્રવાહ પત્ર કહેવામાં આવે છે. એટલે કે જયારે તમને બે વર્ષની માહિતી આપી હોય, દાખલા તરીકે મકાન આપેલ છે, હવે પહેલા વર્ષે માની લો કે મકાન 1 લાખ આપ્યું અને બીજા વર્ષે 2 લાખ આપ્યું, એનો મતલબ એવો થયો કે 1 લાખના મકાનની ખરીદી કરવામાં આવી એટલે ભંડોળનો ઉપયોગ થયેલો હશે. તો આ વાત કરી આપણે એના અર્થ. હવે એના પછી ભંડોળના પ્રાપ્તિ સ્થાન, એટલે ભંડોળ ક્યાંથી મેળવવામાં આવશે. તો પ્રાપ્તિ સ્થાનોની અંદર જોઈએ તો પેલા વેલા તો કે કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય તો ભંડોળની પ્રાપ્તિ થાય. કાર્યશીલ મૂડીમાં ઘટાડો કોને કહેવાય અને વધારો કોને કહેવાય એની આગળ આપણે ચર્ચા કરવાના. બીજું ઇક્વિટી કે ઓર્ડિનરી શેર મૂડીમાં વધારો થાય તો ભંડોળની પ્રાપ્તિ ગણાય. નવા શેર વાપરવામાં આવે, રૂપિયા મળે તો ભંડોળની પ્રાપ્તિ ગણાય. પ્રેફરન્સ શેર મૂડીમાં વધારો થાય તો તે ભંડોળની પ્રાપ્તિ ગણાય. ચોથું ડિબેન્ચરમાં વધારો થાય તો તે ભંડોળની પ્રાપ્તિ ગણાય. કાયમી મિલકતો કે રોકાણોનું વેચાણ કરવામાં આવે તો ભંડોળની પ્રાપ્તિ. ટૂંકમાં કહીએ તો આપણી પાસે જયારે રૂપિયા આવે એટલે ભંડોળની પ્રાપ્તિ. ધંધામાં નફો થાય તો તે પણ ભંડોળની પ્રાપ્તિ ગણાય. એ જ રીતના કોઈ પણ નાણાકીય સંસ્થા પાસેથી આપણે નાણાં ઉઠી ના લઈએ તો એને પણ ભંડોળની પ્રાપ્તિ ગણાય. શેર પ્રીમિયમની બહાર પાડવામાં આવે તો શેર પ્રીમિયમની રકમ પણ ભંડોળની પ્રાપ્તિ ગણાય. આ હતા ભંડોળના પ્રાપ્તિ સ્થાન. હવે એ ભંડોળ આપણે મેળવી લીધા પછી એનો ઉપયોગ કઈ રીતના કરવામાં આવે તો કે કાર્યશીલ મૂડીમાં વધારો થાય તો ભંડોળનો ઉપયોગ. એટલે હવે તમારે બે વસ્તુ યાદ રાખવાની, કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય તો ભંડોળની પ્રાપ્તિ, વધારો થાય તો ભંડોળનો ઉપયોગ. એ જ રીતના કાયમી મિલકતોની ખરીદી કરવામાં આવે, રોકાણોની ખરીદી કરવામાં આવે તો એ ભંડોળનો ઉપયોગ ગણાય. રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવે તો એ ભંડોળનો ઉપયોગ ગણાય. ડિબેન્ચર પરત કરવામાં આવે તો એ પણ ભંડોળનો ઉપયોગ ગણાય. કોઈ લોન લીધેલી હોય અને લોન પરત કરવામાં આવે તો એ પણ ભંડોળનો ઉપયોગ કહેવાય. ઇક્વિટી ડિવિડન્ડ ચૂકવવામાં આવે, પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવવામાં આવે, ઘટકાળાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવે તો એ પણ ભંડોળનો ઉપયોગ કહેવાય. એ જ રીતે ધંધામાં નુકસાન થાય તો એ પણ ભંડોળનો ઉપયોગ કરાય. ભરાપટાનું
કરવેરા ચૂકવવામાં આવે તો એ પણ ભંડોળનો ઉપયોગ ગણાય. આ ઉપરાંત શેર બહાર પાડવાનો ખર્ચ ચૂકવવામાં આવે તો એ પણ ભંડોળનો ઉપયોગ ગણાય. ઇક્વિટી શેર મૂડીને બાયબેક કરવામાં આવે એટલે કે કોઈ કંપની પોતાના શેર પોતે જ ખરીદે એને બાયબેક કહેવાય. એને પણ ભંડોળનો ઉપયોગ કહેવામાં આવે. પ્રાથમિક માહિતી કે ભંડોળની પ્રાપ્તિ કોને કેવી, ભંડોળનો ઉપયોગ કરવો. હવે આપણે કઈ મુદ્દા ઉપર જઈએ છીએ કે ભાઈ ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરતી વખતે એટલે કે દાખલો કરતી વખતે તમારે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા મહત્વ. હવે જેમ લખવું જોઈએ સૌથી મહત્વ તો પેલો આવે છે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્ર. ફરીથી બોલું છું, કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્ર એટલે કે શેને આધારે તૈયાર કરવામાં આવે તો કે ચાલુ મિલકતો અને ચાલુ દેવાને આધારે કાર્યશીલ મૂડીમાં થયેલો ફેરફાર શોધવા માટે એક પત્રક તૈયાર કરવામાં આવે જે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્ર કહેવામાં આવે. હવે એનો આપણે નમૂનો જોઈએ. પહેલો સ્ટેપ આપણે લખીએ છીએ કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું તમારી બુકમાં કદાચ આ રીતના ચાર ફોર્મ ના આપેલી હોય તો તમારે આ રીતના ચાર ફોર્મ આપવાની ટેવ રાખવાની. વિગત સહભાગી આખા ભાગી વધારો અને પછી જરૂરી ખાતા, જરૂરી ખાતામાં ક્યાં ક્યાં આવશે તે હું છેલ્લે સાથે બોલી. આ રીતના શરૂ કરી લીધા પછી પેલા પેલા આપણે હેરી રાખવાનું ચાલુ મિલકત દર્શાવવાનો
થશે એટલે વધારા ઘટાડાનો તમને ખ્યાલ આવે. એના પછી બેંક સીલર, બેંક સીલર, એના પછી અગાઉથી ચૂકવે ફળ મળવાની બાકી આવકો કામ ચલાવ કે ટૂંકા ગાળાના રોકાણો લાયસન્સ ડિપોઝિટ લોન ધિરાણ. લોન ધિરાણ એટલે મિલકત જેના બાજુ જે લોન ધિરાણ રેડી કદાચ કોઈ કદાચ સીટમાં આપેલ હોય તો એ લોન ધિરાણ ઉમી દેવા બાજુ. અને આ બધા નો જે સરવાળો થાય અને બોલો એને કહેવામાં આવે કુલ ચાલુ મિલકત, જેને આપણે એ વડે દર્શાવ્યું. અને પત્ર આવતો કન્ટિન્યુ છે. એની જે રીતના ચાર કોલમ છે એ જ રીતના ચાર કોલમ છે. ચાલુ મિલકત નું કામ પૂરું થયું એના પછી આવશે ચાલુ દેવ. હવે ચાલુ દેવામાં તો કે દેણદાર દેવી મુંડી બેંક ઓવરડ્રાફ્ટ ચૂકવવાના બાકી ખર્ચ અગાઉથી મળે આવક પ્રોવિડન્ટ ફંડ તો આ પ્રમાણે દેવા આવશે. પછી હજી એક કરવેરાની જોગવાઈ એના વિશે હું આગળ ચર્ચા કરીશ. આનો જે સરવાળો થાય એટલે કુલ ચાલુ દેવા. અત્યારે મને જે યાદ આવે એટલા બધા મેં આમાં લીધેલા છે. હવે આ કુલ ચાલુ દેવા છે. હવે કાર્યશીલ મૂડી એ માઇનસ બી, એમાંથી બી ને બાદ કરીએ અને તફાવતી જે રકમ આવે એને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે. આ કાર્યશીલ મૂડી મળે. હવે કાર્યશીલ મૂડીમાં વધારો કે હવે જયારે દાખલા ઉપર હશો ત્યારે હું તમને સમજાવી શકીશ. અત્યારે તમારે આ તફાવત કઈ રીતના વધારો કે ઘટાડો થાય એ આપણે સમજી ને સમજી શકીએ. માની લઈએ કે અહીંયા 10,000 છે, અહીંયા 12,000 છે. એનો મતલબ કે શરૂઆતની કાર્યશીલ મૂડી કરતા આખરમાં કાર્યશીલ મૂડીમાં 2,000 રૂપિયાનો વધારો થયો તો એ આપણે લઈ શકીએ. અને બીજો આપણે વધારાનો અને ઘટાડાની કોલમ આપી એના આધારે આપણને ખ્યાલ આવી જાય. તો આ થયું કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્ર. એનો નમૂનો એટલે એના આધારે તમને ખ્યાલ આવી ગયો કે જે રકમ આપેલી હશે એમાં જે ચાલુ મિલકતો અને ચાલુ દેવા આપેલા હશે એ બધાનો સમાવેશ કાર્યશીલ મૂડીના પત્રકમાં થશે. હવે યાદ રાખો કે જો કાર્યશીલ મૂડીમાં વધારો થાય તો ભંડોળનો ઉપયોગ કરાય અને જો કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય તો ભંડોળની પ્રાપ્તિ ગણાય. હવે બીજો મહત્વનો
કરવેરાની જોગવાઈ આપેલ હોય તો તેને ચાલુ દેવું ગણવાને બદલે તેનું અલગ ખાતું બનાવવામાં આવે. એને આપણે ચાલુ દેવું ગણતા નથી, અલગ ખાતું બનાવવા. અને હવાલામાં જે સૂચના આપેલ હોય તે પ્રમાણે ખાતામાં અસર આપવામાં આવે. હવાલામાં એમ કીધું હોય કે ચાલુ વર્ષે 10,000 કરવેરાના ચૂકવ્યા, એ પ્રમાણે એની અસર આપવાની. પણ જો હવાલામાં કોઈ પણ સૂચના આપેલ ન હોય તો ગયા વર્ષના જે કરવેરા હોય એને ચૂકવી દેવાના અને ચાલુ વર્ષના કરવેરાની જોગવાઈ કરવી એમ સમજી અને દાખલો ગણવાનો. આવું સૂચિત ડિવિડન્ડ માટે પણ થાય. સૂચિત ડિવિડન્ડ આપેલ હોય તો કઈ પણ સૂચના આપેલી ન હોય તો એનું પણ અલગ ખાતું બનાવવાનું અને ગયા વર્ષનું જે ડિવિડન્ડ એ ચૂકવી દેવાનું અને ચાલુ વર્ષની જોગવાઈ કરવાની. આ તમે યાદ રાખજો, દાખલા ઉપર જશો ત્યારે એને ફરી વખત રિપીટ કરી. તો આ તો પહેલો મુદ્દો પૂર્ણ થયો, કાયદેસર બોલીમાં ફેરફાર દર્શાવતું પત્ર. એના પછીનો મુદ્દો આવે છે સુધારેલ નફા નુકસાન. સુધારેલ નફા નુકસાન ખાતું છે સૌથી મહત્વનું છે, સંચાલકીય નફો શોધવા માટે. એટલે એનો આપણે નમૂનો દોરવાના છે, એના ઉપર તમે ધ્યાન આપજો. ખાસ કરીને આ એક પત્ર પણ ખ્યાલ આવી ગયો હશે, ખૂબ જ લેન્ધી ચેપ્ટર છે, પણ વ્યવસ્થિત રીતે જો ધ્યાન આપશો તો સહેલું છે, અઘરું નથી એટલું. પણ એના માટે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડે. તો હવે બીજા મુદ્દા પર આપણે જવાના છે, સુધારે નફા નુકસાન ખાતું. સુધારે નફા નુકસાન ખાતું. ખાસ કરીને સંચાલકીય નફો કે સંચાલકીય નુકસાન શોધવા માટે થઈ અને આ ખાતું બનાવવામાં આવે છે, એની અંદર ખાસ કરીને બિનધંધાકીય આવકો અને બિનધંધાકીય ખર્ચ દર્શાવવામાં આવતા હોય છે. એનો જે નમૂનો છે એ અહીંયા આપણે ડ્રો કરું છું. ખાતાની અંદર બધું ધ્યાન રાખવાનું. આપણે ખાતા બનાવતા હોય કોમર્સના સ્ટુડન્ટ તરીકે સીધા અવશ્ય લખવાનું. નાની નાની બાબતો જે પણ એકાઉન્ટ માટે સૌથી મહત્વની છે, અક્ષર સારા કરવાનો પ્રયત્ન કરવાનો, નોટ વ્યવસ્થિત બનાવવાની, ખાતા વ્યવસ્થિત બનાવવાના, શક્ય હોય તો અલગ પેનનો ઉપયોગ કરવાનો, પરીક્ષામાં નહીં પણ અત્યારે આપણે નોટ્સ બનાવતા હોય એની અંદર, અને નોટ્સ આંકડા વ્યવસ્થિત લખી આપણને આંકડા છે ને ભાઈ દર્શન કરતા હોય. હવે જુઓ એક પેલી જમા બાજુ રાખી આગળ રાખી, જો શરૂઆતની જમા બાકી હોય તો નફા નુકસાન ખાતું મૂડી જેવા બાજુ આવ્યું. બાકી આગળ ના આવ્યા જો ઉધાર બાકી હોય તો પ્રાથમિક ફર્સ્ટ
तो
क्या क्या खाता बनावा कई रीते खाता बनावा क्या खाता में कितनी जगह जो आ बढ़ पूर्व आयोजित अपने नक्की कर आयोजन पूर्व हम तीजो मुद्दो आए कार्यशील मूल्य में वधारो
संचालकीय आ सीवाय अमुक मुद्दाओ आवी शके तो आ रीते भंडोळ प्रवाह मतलब एनो बे बाजुनो सरवाळो सरखो थवो जोईए। हवे चौथा मुद्दा उपर आवे, पहेलो मुद्दो आपो तो कार्यशील मूलीमां फेरफार दर्शावतो हतो, बीजो मुद्दो हतो सुधारेल नफा नुकसान का, ત્રીજો મુદ્દો એવો ભંડોળ પ્રવાહ પત્ર। એટલે હવે તમને આ મેઇન આ કોઈ પણ દાખલો જોશો તો એના માટેના મેઇન મુદ્દાઓ છે, જેના વિના તમારે આ ત્રણ વિગત ફ્લો કરવાની હશે। હવે તમે રકમમાં જોયું પાકો સમયો આપેલો હશે, હવાલા આપેલા હશે, બે વર્ષના પાકા સમયા ભેગા આપેલા હશે, અને હવે તમે પાકા સમયામાં જુઓ છો એમાંથી તમે ચાલુ મિલકતો આમાં દર્શાવી દીધું। जमीन आपेल हशे, यंत्रो आपेल हशे, मकान आपेल हशे, रोकाणो आपेल हशे, तो एनो मतलब एवो थाय के हवे बीजा क्या क्या खाता बनाववा। एटले चोथो आपणो मुद्दो आवे जुदा जुदा खाता बनाववा। लखी लेजो बधा जुदा जुदा खाता बनाववा। हवे एनी अंदर जे मिलकतो देवा शेरमूली अनामत वगैरे नो कार्यशील मूलीना पत्रक मां फरीथी बोलू जे मिलकतो देवा शेरमूली अनामतो वगैरे नो कार्यशील मूलीना पत्रक मां समावेश न थतो होय तेना अलग अलग खाता बनावामां आवे। आवा खातानी माहिती आ प्रमाणे छे, जमीनुं खातुं, मकाननुं खातुं, यंत्रोनुं खातुं, रोकाणनुं खातुं, इक्विटी शेर मूली नु खातु, प्रेफरेंस शेर मूली नु खातु, सामान्य अनामत नु खातु, डिबेंचर नु खातु, मूली अनामत नु खातु, गिरो लोन नु खातु, मूली परत अनामत नु खातु, करवेरानी जोगवाई नु खातु, सूचित डिविडंड नु खातु, नहीं चूकवेल डिविडंड नु खातु, पट्टे राखेल मिलकत नु खातु, वागरी नु खातु, डिवेंचर वटाव नु खातु, शेर बहार काढवाना खर्च नु खातु, घसारानी जोगवाई नु खातु, मोटर वाहनों नु खातु, प्रेफरेंस शेर परत प्रीमियम नु खातु, हजु आ मोटा भागे लगभग 21 जेवा खाता होय। એને આધારે તમને થોડો ખ્યાલ આવશે કે ચેપ્ટર બુક લેન્ડી છે, હવે તમારી બુકમાં ઘણી વખત ઉદાહરણના દાખલા આપેલા હશે, એમાં એટલા બધા ખાતા આપેલા નહીં, પણ દાખલાને વ્યવસ્થિત રીતે સમજવા માટે જેમ તમે વધારે ખાતા બનાવો છો એમ તમને જુદા જુદા હવાલા અને જુદી જુદી વિગત કેવી રીતે આવી એનો તમને વ્યવસ્થિત ખ્યાલ આવી જશે। खाता बनावामां क्यारे कंटाळो नहीं लिया। हवे वच्चे हुं स्टोक वखते बोल्यो छुं कार्यशील मूलीमां पत्रक थशे क्यारे, तो एना माटे नोंध लखी लेजो, नोंध एक करी लखजो, नोंध एक बोलो जो आगळना वर्षे, नोंध एक करी, जो आगळना वर्षे आकर्ष स्टोकनी किंमत
ઓછી આંકવામાં આવેલ હોય તો આખો સ્ટોકની મૂળ કિંમત શોધી અને સ્ટોક તફાવત નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવો. ફરીથી બોલું છું, જો આગળના વર્ષે આખો સ્ટોકની કિંમત ઓછી આંકવામાં આવેલ હોય તો આખો સ્ટોકની મૂળ કિંમત શોધી અને સ્ટોક તફાવત નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવો. નોંધ નંબર બે, જો ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ જાહેર કરવામાં આવે તો પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવવું પડે. ખાસ ધ્યાન રાખો, અને પ્રેફરન્સ શેર મૂડી હોય એની સામેની ટકાવારી આપો. 10% પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ, રિટેલ કીધું હોય ઇક્વિટી શેર મૂડી પર 10% લઈને ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું તો પ્રેફરન્સ શેર નું કઈ કીધું ન હોય તો પણ આપણે ચૂકવવું પડે. એટલે નોંધ નંબર 2. નોંધ નંબર 3, શેર હોલ્ડરોને બોનસ આપવામાં આવે તો તમારે આ પ્રમાણેની નોંધ યાદ રાખવી પડે. એટલે કે બોનસ આવે મોટા ભાગે તમે કોર્પોરેટ એકાઉન્ટમાં ગયા વખતે કદાચ તમારે આવી ગયું હશે, તો પેલે પેલું આવશે બોનસની જોગવાઈ કરવામાં આવે ત્યારે. એટલે કે જે બોનસની જોગવાઈ કરશો તો એ કઈ રીતે બોનસની જોગવાઈ કરવામાં આવે? જો સામાન્ય અનામતમાંથી કરી હોય તો નોંધ એની એમ થશે, સામાન્ય અનામત ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, ભૂરી પરત અનામત ખાતે ઉધાર, તે શેર હોલ્ડરોના બોનસ ખાતે. પછી તમે જેમાંથી એની જોગવાઈ કરી તમે એટલે એ બુકમાં ફરેલી જશો એમ કીધું હશે કે સામાન્ય અનામતમાંથી શેર હોલ્ડરોને બોનસ આપવામાં આવ્યું 2 શેરે 1 ના પ્રમાણ, તો એ તમારે સામાન્ય અનામત ખાતે લખવાનું. નફા નુકસાન ખાતે કીધું હોય નફા નુકસાન ખાતે લખવાનું, મૂડી પરત અનામતમાંથી કીધું હોય તો મૂડી પરત અનામત ખાતે લખવાનું. તો આ પેલી નોંધ થઈ બોનસ. હવે જે બોનસ શેર આપવામાં આવે ત્યારે જો મૂળ કિંમતે આપવામાં આવે તો નોંધ એમ લખવાની, શેર હોલ્ડરોના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને જો પ્રીમિયમથી બોનસ આપવામાં આવે તો નોંધ એ રીતે લખવાની કે શેર હોલ્ડરોના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો આ વાત થઈ બોનસ માટે. બાકી હપ્તા માટે બોનસ આપવામાં આવે તો એની આમ તમને આવડતી હશે, મોટા ભાગે એકાદો સમાવે છે એટલે અત્યારે રિવાઇઝ કરતો નથી. હવે બીજો મુદ્દો આવશે કે ઘણી વખત જે તમે એસવાય બીકોમમાં રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ફરક, તો આની અંદર ક્યારેક એવો અહેવાલ આવેલો છે કે પ્રેફરન્સ શેર મૂડી 5% પ્રીમિયમે ફરક કરવામાં આવી, તો ત્યારે તમે એસવાય બીકોમ ની બધી આમનોન તમારા મગજમાં હોવી જોઈએ. કારણ કે આપણે આમનોન લખવાની નથી, ખાતાની અંદર એની જુદી જુદી અસર આપવાની, અને એ અસર આપણે ત્યારે જ આપી શકીએ કે જો આપણી આમનોન એસવાય બીકોમ સેમેસ્ટર 3 અથવા 4 એની અંદરથી આપણી આમનોન વ્યવસ્થિત હોય. તો હવે હું જવાનો છે કે જયારે પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે ત્યારે તમારે શું કરવા, તેમાં પેલા પેલા જોવા કે બાકી હકો નથી, જો બાકી હકો હશે તો પેલા પેલા મંગાવવો એટલે એની નોંધ એ રીતના નથી. પ્રેફરન્સ શેર બાકી હપ્તા ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે, અને બેંક ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર બાકી હપ્તા ખાતે. એનો મતલબ એવો થયો કે આપણી પાસે નાણાં આવ્યું તો આપણે એને નાસ્તી તરીકે નથી શકીએ, પ્રેફરન્સ શેર બાકી પછી નોંધ આવે બીજી, બેંક ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર બાકી હપ્તા ખાતે. હવે જે શેર છે એને પરત કરવાનો નિર્ણય લેવાનો, એટલે આપણે નોંધ લખીએ કે પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર
પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે આનો કેટલા માટે હું રિપીટ કરું છું કે જે આપણો તમે બધા ભૂલી ગયા એટલે તમારે યાદ રાખવું જોઈએ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે પછી તમને ક્યાં આવો છો ક્યારે આવો છો કે જો પ્રેફરન્સ શેર પરત કરવા હોય તો કામ નવા શેર બહાર પાડવા પડે અથવા મૂડી પરત અનામત ઊભું કરવું પડે તો જે મૂડી પરત અનામત ઊભું કરવાનું થાય એની નોંધ કરો સામાન્ય અનામત ખાતે ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે પછી ઘણી વખત રેફરન્સ શેર પરત કરવા માટે થઈ અને નવા શેર બહાર પાડવામાં આવે તો એની નોંધ કરો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને જો પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે ઇક્વિટી શેર પ્રીમિયમ ખાતે પછી પ્રેફરન્સ શેર હોલ્ડરોને જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે ઉધાર કે બેંક ખાતે જમા અને હજી એક મુદ્દો બાકી છે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ માંડી વાળવામાં આવે તો પહેલા વહેલા શેર પ્રીમિયમ સામે માંડી વાળવાનું થાય પછી શેર પ્રીમિયમ ખાતામાં કેટલી બાકી છે ઘટે એટલું નફા નુકસાન એટલે એની નોંધ થાય નફા નુકસાન ખાતે ઉધાર શેર પ્રીમિયમ ખાતે ઉધાર કે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે તેનો મતલબ એવો થયો કે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરતનો એક હવાલા માટે થઈ અને આ એટલી આમ નોંધ છે એ તમારે યાદ રાખવી પડે તો આ ચેપ્ટરને વ્યવસ્થિત રીતે જો તમારે સમજવું હોય તો પહેલા વહેલા તો આ વિડીયો છે એને બે ત્રણ વખત તમારે જોવો પડશે સાંભળવું પડશે એના પછી આ જુદા જુદા ખાતા એની વ્યવસ્થિત તમારે કોર્સ બનાવવી પડશે અને એના પછી આપણે દાખલા ઉપર જઈશું કારણ કે ઘણા બધા ખાતા બનાવવા મોટા ભાગે ઘણી વખત એવું બને કે 40 મિનિટમાં પણ આ દાખલો પૂરો ન થાય એક કલાકનો સમય જોઈએ દાખલો પૂરો કરવા અને જ્યારે મારે ભણાવવાનું હશે ત્યારે તમે લોકો સામે નહીં હોય એટલે મને ઘણો બધો પ્રોબ્લેમ થાય કારણ કે સરવાળા મારે કરવાના ટોટલ મારે કરવાના પછી જુદા જુદા ખાતાની બાકી મારે શોધવાની એ બધી જે તમે મને મદદરૂપ થતા એ ન થઈ શકો એટલા માટે થઈ અને જ્યારે પણ હવે ઓનલાઈન ચાલુ થાય એટલે તમારે મોબાઈલ વ્યવસ્થિત ગોઠવી ભાઈ ટેબલ ઉપર તમારી બુક કેલ્ક્યુલેટર બુક ન હોય તો ઘણી વખત અમે આગળના દિવસે રકમ તમને મોકલી દેશું પણ કેલ્ક્યુલેટર બધા જે સાધનોની જરૂરિયાત હોય એ સાથે રાખવા કારણ કે આમાંથી પછી હું આગળ નીકળી ગયો એટલે તમે ભાઈ ક્યાં નોંધ કરવી કે નોંધ નહીં કરી એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખજો સારી રીતે મને એવું મને એક ખબર જોઈએ કે તમે મારી સામે જ બેઠા હું એવો જ પ્રયત્ન કરું કે તમે મારી સામે જ બેઠા અને હું તમને ભણાવવાનો પ્રયત્ન કરું એટલે તમે સારી રીતે દાખલાને સમજી શકો થેન્ક યુ આભાર